गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चाहे मैं यानी YouTube चैनल पर फरी तमारो एक बार हार्दिक स्वागत छे। तो आपणे लास्ट क्लास में मोल संकल्पना अने तेना उपयोगो विषे चर्चा करेली हती। ओके, तो आज आपणे मोल संकल्पनानो बीजो उपयोग जोईए, महत्वनो कॉम्पिटिटिव एग्जाम माटे खास महत्वनो ने तमारी जे चालू एग्जामिनेशन होय स्कूलनी तेमां जे मोटा मोटा प्रश्नो छे, बराबर कही शकाय के आ चेप्टरना अघरामां अघरा छे દાખલાઓ ને કોઈ પ્રશ્નો છે એને રિલેટેડ છે, બરાબર છે। તો મોલ સંકલ્પના અનુપ્રયોગો ઓકે મિત્રો, તો બીજો આપણો પ્રક્રિયા બીજો આપણો મહત્વનો છે જે એ છે તત્વ યોગમિતિય। તત્વ યોગમિતિ કોને કહેવાય કે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયાની મદદથી, સંતુલિત રાસાયણિક પ્રક્રિયાની મદદથી તે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોનું વજન, કદ કે અણુની સંખ્યા જેવી માહિતીનો મેળવી શકીએ છીએ। આ જે ઘટના છે, આ જે પદ્ધતિ છે, પદ્ધતિને શું કહેવામાં આવે છે? તત્વ યોગમિતિ, બરાબર છે મિત્રો। તો વ્યાખ્યા લખી શકાય કે સંતુલિત રાસાયણિક પ્રક્રિયાની મદદથી પ્રક્રિયકો અથવા નિપજોનો દર, કદ અથવા અણુઓની સંખ્યા વિશે માહિતી પ્રાપ્ત કરવી। ઓકે, સિમ્પલ કે ભાઈ તમે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપ્યા છે તો કેમિસ્ટ્રીમાં તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ, કેમિસ્ટ્રીમાં રાસાયણિક પ્રક્રિયા જ મોસ્ટલી આવે। તો તમે દાખલા તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા લખો છો, એને સંતુલિત કરો છો, સંતુલિત કરતા તમે ધોરણ નાના ધોરણમાં શીખા છો, બરાબર। એક એક સિમ્પલ બે રીતના એક રેડોક્સ પ્રક્રિયાનું બી સંતુલન આવશે, આ ચેપ્ટર 11માં જ તમે આવશો, એ થોડું અલગ હોય, બરાબર। બાકી નોર્મલી તમે જે અત્યાર સુધી શીખા એ સિમ્પલ, ખાલી પરમાણુની સંખ્યા બંને બાજુ પ્રક્રિયક અને નિપજ બાજુ કેવી થવી જોઈએ, સરખી થવી જોઈએ। તો જે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અથવા નિપજો છે, બરાબર, એનું આપણે વજન એટલે દળ, એનું કદ અને એની જે સંખ્યા છે અણુઓની એની આંકડાકીય માહિતી મેળવી શકીએ છીએ, બરાબર છે। તેને શું કહેવામાં આવે છે? તત્વ યોગમિતિ। તો આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ। ફોર એક્ઝામ્પલ, મેં પ્રક્રિયા લઉં છું, ટેક્સ્ટ બુકમાં આપેલ છે પ્રક્રિયાની વાત કરીએ તો CH4 O2 is give CO2 વત્તા H2O, બરાબર છે, ખબર પડી? ઓકે, ખબર। તો જો આ પ્રક્રિયા બેલેન્સ કરે છે, બરાબર, હું કીધેલું છે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા, આ પ્રકારના જે પ્રશ્નો છે એમાં તમારે પ્રક્રિયા બેલેન્સ કમ્પલસરી કરવી પડે। તમને પ્રક્રિયા આપેલી હોય, મોસ્ટલી કદાચ ન આપી હોય, કોમ્પિટિટિવ એક્ઝામ ઉપયોગ હોય, અમુક પ્રક્રિયા ન આપે, કેમ ન આપે? કેમ કે એ પ્રક્રિયા તમારે સિલેબસમાં આવતી હોય, એ પ્રક્રિયા તમારે યાદ રાખવાની હોય સંતુલિત સ્વરૂપે, બરાબર છે। તો આ સંતુલિત પ્રક્રિયા છે, દાખલા તરીકે સંતુલિત નથી, આપણે સંતુલિત કરી દઈએ તો સંતુલિત કરવા માટે અહીંયા 4, અહીંયા 2, 4, ઓકે, તો જો કમ્પ્લીટ થઈ ગઈ, પછી હાઇડ્રોજન કેટલા છે? 4, અહીંયા કેટલા છે? 2 2 4, અહીંયા કાર્બન કેટલા છે? 1, આને કોણ અને આને શું કહેવાય? પ્રક્રિયા। પ્રક્રિયો કયા કયા છે? આપણે જે પ્રક્રિયક નંબર 1 અને શું કહીએ આપણે? પ્રક્રિયક નંબર 2, આ બે નિપજ છે, અને શું કહીએ? નિપજ નંબર 1 અને આને શું કહીએ? નિપજ નંબર 2। તો બંને બાજુ પ્રક્રિયક અને નિપજ બાજુ પરમાણુઓની સંખ્યા સમાન થવી જોઈએ। તો જોઈ શકો અહીંયા 1 કાર્બન છે, આ બાજુ પણ 1 કાર્બન છે, અહીંયા 4 હાઇડ્રોજન છે, અહીંયા પણ 2 × 2 = 4 હાઇડ્રોજન છે, અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 × 2 = 4, અહીંયા કેટલા ઓક્સિજન છે? અહીંયા 2 અને 2
એક પ્રક્રિયા છે સંતુલિત પદ્ધતિ તમાં બે પ્રક્રિયા છે પહેલો પ્રક્રિયક મિથેન બીજો પ્રક્રિયક ઓક્સિજન વાયુ પહેલી નિપજ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને બીજી નિપજ છે પાણી તો આની જે સહગુણક છે બરાબર એ સહગુણકો શું દર્શાવતા હોય તેના મોલ એનો મતલબ કે કેટલા મોલ ભાગીદાર કે મોલનો ગુણોત્તર કે આ એક મોલ આમાંના બે મોલ જોઈએ આના ત્રણ મોલ જોઈએ એ રીતે તો જોઈ શકો છો મિથેનમાં કેટલા મોલ છે યોગ્યતિ 1 આને કેટલી સહગુણક છે 2 કાર્બન ડાયોક્સાઇડ કેટલા મોલ સુધી છે 1 અને પાણી કેટલું છે 2 મોલ બધાના મોલ ખબર પડી ગયા તો મોલ પરથી જો આપણે આ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકના નિપજનું વજન પણ ગણતરી કરી શકીએ અથવા પ્રક્રિયકના નિપજનું કદ પણ ગણતરી કરી શકીએ અથવા પ્રક્રિયકના નિપજનની અણુની સંખ્યા પણ ગણતરી કરી શકીએ છીએ ફક્ત એક મોલ ની ગણતરી ઓકે મિત્રો તો આને શું કહેવામાં આવે તત્વ યોગ્યતિ ઓકે હવે આ પ્રશ્નો છે બહુ મહત્વના છે મિત્રો પણ કયા પ્રકારના પ્રશ્નો પૂછાય એની આપણે વાત કરીએ उत्पन्न करने કેટલા આંકડા N2 ની જરૂર પડે અને પ્રક્રિયા તમને આપેલી છે કે N2 વત્તા 3H2 is given 2NH3 ઓકે તો આ પ્રશ્ન છે કે તમને એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે કે નાઇટ્રોજન ની હાઇડ્રોજન પ્રક્રિયા થી એમોનિયા વાયુ બને અને હેબર પ્રક્રિયા છે બરાબર તમે નાના ધોરણમાં ભણી ગયા છો ઓકે આ વિધેય કેમ કે કહેવાય હેબર ફેમસ વિધેય છે જરૂર પડે એની વાત કરવાની છે તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો સોલ્વ એક જ લાઈનના પ્રશ્નો બેટા તમે આ પ્રકારના પ્રશ્નો બીજી બુકમાં કે મળ્યો તો બહુ લોંગ હોય કયો દીકરો મારી વાત તમે ધ્યાનથી જોજો એક જ સ્ટેપમાં પ્રક્રિયા સોલ્વ કરી એક જ તમને હું એવી પદ્ધતિ શીખો તમે ઇઝીલી સોલ્વ કરી શકો બરાબર પહેલા હું કન્વેન્શનલ મેથડ બતાવો કે ભાઈ દાખલા તરીકે તમે સ્કૂલ લેવલમાં રિપ્રેઝન્ટ કરવો પડે આ પ્રકારના પ્રશ્નો તો રિપ્રેઝન્ટ કેવી રીતે કરવા તો અહીંયા તો સોલ્યુશન ની વાત કરીએ આપણે બંને રીતે કરાવો બરાબર કે આપણે આ પ્રશ્નને કેવી રીતે શોર્ટમાં પણ લઈ શકીએ અને કેવી રીતે બાય બુક મેથડ પર કરી શકીએ છીએ ઓકે તો તમે જોઈ શકો છો કે આની યોગ્યતા કેટલી છે 1 મોલ અને આના શું છે સર 3 મોલ માં કેટલા મોલ ઉત્પન્ન થાય છે 2 મોલ ઓકે તો આપણે ગણતરી સૌથી પહેલા M2 કોની ગણતરી કરવાની છે નાઇટ્રોજન ની વજન ગણતરી કરવાનું છે પહેલા તો લેવા જો યોગ મિતિ આ પ્રકારના દાખલા જે મોલ સંકલ્પનો વગેરે મોલ નો એટલે વજન ગણતરી કરવા માટે એની જરૂર પડે વિચારી આપણે તો મોલ લે મોલ પ્રતિ વજન ગણતરી એનો મતલબ કે પહેલા આપણે નાઇટ્રોજનના મોલ ગણતરી કરવા પડશે બરાબર છે મિત્રો તમને આપેલું શું છે પહેલા કે ભાઈ એમોની આપેલું છે કેટલું આપેલું છે તો 340 ગ્રામ શું એમોનિયા વજન આપેલું છે હા તો શું એમોનિયાના મોલ ગણતરી થઈ શકે યસ થઈ શકે આનું વજન કેટલું આપેલું છે 340 ગ્રામ તો પહેલા એક કામ કરીએ કે આપણે એમોનિયાના મોલ ગણતરી કરીએ બરાબર તો એમોનિયાના મોલ NH3 ના મોલ બરાબર ચલો મિત્રો બોલો મોલ ગણતરી કરવી છે કોની પરથી વજન પરથી સૂત્રોમાં તો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર બરાબર સૂત્ર યાદ રાખવાનું મિત્રો ખાસ કરીને વજનના છેદમાં અણુભાર વજનમાં હોય ગ્રામમાં આપેલું છે યસ ચલો વજન કેટલું આપેલું છે 340 એમોનિયા નો અણુભાર કેટલો થાય 17 કેટલા મોલ ત્યાં 20 મોલ કમ્પ્લીટ એમોનિયાના મોલ પરથી આપણે નાઇટ્રોજનના મોલ ગણતરી કરી શકીએ કે કે આ યોગ્યમિતિ પ્રતિ રેશિયો કહે છે ને 1 જેમ આ 1 ના મોલ કેટલા જોઈએ 2 તો આની પરથી આપણે કહી શકીએ કે 2 મોલ એમોનિયા માટે જરૂરી N2 કેટલા મોલ છે 1 મોલ એનો મતલબ કહી શકીએ ને કે 2 મોલ એમોનિયા માટે કેટલું 1 મોલ જોઈએ N2
તો આપણે પાસે કેટલા મોલ છે એમોનિયા 20 મોલ તો કહે છે કે 20 મોલ એમોનિયા ઉત્પન્ન થવા માટે કેટલા મોલ એમોનિયાની જરૂર પડે તો ફોર્મ્યુલા લગાડ નાખો તો 20 ગુણ્યા 1 છેદમાં 2 એટલે 10 મોલ આમ કે તમે જોઈ શકો છો આ 1 ગુણ્યા 2 જે ઉત્પન્ન થાય છે આ 1 યુઝ થાય છે એમાં કેટલો ઉત્પન્ન છે 2 તો સિમ્પલ વસ્તુ છે આ જો 20 ઉત્પન્ન થતા હશે તો મેટલ કેટલા હશે 20 ના અડધા કેટલા હશે 10 આ કોના પર આવ્યો n2 માં એટલે કહી શકાય કે n2 ના મોલ બરાબર કેટલા થયા 10 મોલ ચલો હવે તો આપણે n2 ના મોલ મળી જાય કેટલા મળ્યા મોલ 10 મોલ પણ પ્રશ્ન આપણે અહીંયા નથી પૂછતો કે આપણે તો મોલ થોડી શોધવાના છે આપણે શું શોધવાનું છે વજન તો મોલ પ્રતિ વજન ગણતરી કરી શકાય તો કહી શકાય n2 ના મોલ બરાબર વજન છેદમાં અણુ ભાર મોલ કેટલા આવે n2 ના 10 મોલ n2 નું વજન તો ગણતરી કરવાની છે અણુ ભાર કેટલો થાય n2 નો તો 14.28 તો કહી શકાય વજન બરાબર 10 ગુણ્યા 28 એટલે કેટલા 280 ગ્રામ ઓકે મિત્રો ખબર પડી યાદ આપણો ઓકે ફરીથી જો આ પ્રકારના પ્રશ્ન એમ જ હોય તમને શું હોય કે એક પ્રક્રિયક અથવા એક નિબંધની તમને માહિતી આપી હોય તો પ્રક્રિયક ની આપેલી હોય તો નિબંધની આપેલી જો દાખલા ની તમને પેટર્ન હોય કયા પ્રકારના હતા યોગ વિધિ રિલેટેડ દાખલા જેવા હોય કોઈ પણ તમે ટેક્સ્ટ બુક નો સોલ્વ કરો કે તમને એક પ્રક્રિયા આપી હોય રાસાયણિક પ્રક્રિયા એમાં કોઈ પણ એક ની માહિતી આપેલી જ હોય 100% કાં તો પ્રક્રિયક ની આપેલી હોય પ્રક્રિયામાં જો એક કરતા વધારે પ્રક્રિયક પણ હોઈ શકે ને એક કરતા વધારે નિપજ પણ હોઈ શકે આ એવી પ્રક્રિયા જેમાં બે પ્રક્રિયા છે જો નાઇટ્રોજન અને હાઇડ્રોજન નિપજ જ્યારે છે એક જ છે એનો મતલબ કે પ્રક્રિયક કે નિપજ બે માંથી કોઈ પણ એક ની તો જાણકારી આપેલી જ હોય ઈ જાણકારી આપેલી હોય તો સૌથી પહેલા યાદ રાખવાનું ઈ જાણકારી જેની પણ આપી હોય પ્રક્રિયક અથવા નિપજ ની એના મૂળ ગુણવાના તો તમે જોશો કે કોની જાણકારી આપેલી છે એમોનિયા એટલે નિપજ ની તો નિપજ ના મૂળ ગણતરી કરતા એક ને પ્રશ્ન ની પેટર્ન આ જ હોય દર વખતે ખાલી પ્રશ્નમાં રકમ ને બધું બદલાતું હોય પ્રક્રિયા બદલી નાખે કે રકમ બદલે કે આ પ્રક્રિયા ની બીજી કોઈ પ્રક્રિયા આપી છે આ રકમ ની બીજી કોઈ રકમ આપી છે પરંતુ મેથડ કન્વેન્શનલ જ હોય એટલે પેટર્ન કે તમને પ્રક્રિયા કોઈ પણ એક પ્રક્રિયક અથવા કોઈ પણ એક નિપજ ની માહિતી આપેલી હોય અને એની પરથી કોઈ બીજા પ્રક્રિયક અથવા નિપજ ની માહિતી પૂછેલી હોય જો આ પ્રશ્ન બરાબર ધ્યાનથી કાળજીપૂર્વક વાંચેલો હોય શું આપેલું છે શું ગણતરી કરવાનું છે 340 ગ્રામ એમોનિયા ઉત્પન્ન કરવા માટે કેટલા ગ્રામ નાઇટ્રોજન ની જરૂર પડે તો તમને જો એક ઘટક આપેલો છે નાઇટ્રોજન સોરી એમોનિયા કેટલું આપેલો છે એનો મતલબ કે નિપજ ની માહિતી આપેલી છે ને કોનું વજન પૂછેલું છે નાઇટ્રોજન ને પ્રક્રિયક નું વજન એટલે આ નિપજ માંથી એક ઘટક આપેલો હશે અને પ્રક્રિયક ના એક ઘટક નું પૂછેલું છે અથવા તો એવો પણ પ્રશ્ન પૂછી કે પ્રક્રિયક આપી દે ને કા નિપજ વિશે ચર્ચા કરવાની ખબર પડે છે ને મિત્રો એવું કેટલું જ આવે ખાલી દર વખતે એ જ પેટર્ન હોય પ્રશ્નની ખાલી રકમ અહીંયા પ્રક્રિયા બદલ્યા કરે ને અહીંયા રકમ બદલ્યા કરે બાકી બધા જ પ્રશ્નો આ રીતે સોલ્વ કરવાના તો પહેલા હું કરવાનું જે પ્રક્રિયક અથવા નિપજ જેની પણ માહિતી આપેલી હોય તેના મોલ ગણતરી કરી નાખવાના આમાં એમોનિયાની માહિતી આપેલી છે તો પહેલા કોના મોલ ગણતરી કરી નાખવાનું એમોનિયા પછી બીજા સ્ટેપમાં હું કરવાનું તો જેના મોલ આપણને મળ્યા છે એને જેના મોલ જેની વસ્તુ મોલ શોધવાના છે જે વસ્તુ શોધવાની છે અજ્ઞાત છે એની આ રકમ પર કરવાનું એટલે એમોનિયા આપેલું છે નાઇટ્રોજન શોધવાનું છે તો યોગ વિધિ પ્રમાણે એને કમ્પેર કરવાનું કે 2 આમાં 1 બરાબર કે 2 આમાં કેટલા જોઈએ 1 તો આ કેટલા છે 20 આમાં કેટલા એનો મતલબ કે બીજા સ્ટેપમાં તમને એમોનિયાના મોલ પરથી કોના મોલ ગણતરી કરવાના નાઇટ્રોજન તો જો કમ્પેર કરી દીધું એટલે ગણતરી થઈ ગયા કે બે આ યોગ વિધિ કહે છે કે આ 2 આમાં કેટલા મોલ છે 1 તો એમોનિયાના કેટલા મોલ છે 20 તો 20 આમાં કેટલા સિમ્પલ છે 1 ના ડબલ છે તો અહીંયા 20 ગુણ્યા કેટલા હશે 10 તો કેટલા મોલ આવી ગયા 10 મોલ એક વાર જો મોલમાં બદલાઈ ગયું પછી મોલ લે તમે ગમે એમાં કન્વર્ટ કરી શકો તમે જોઈ શકો છો વજન શોધવાનું છે એટલે નાઇટ્રોજન ને મોલ પરથી નાઇટ્રોજન નું વજન મોલ પરથી વજન શોધવાનું છે શોર્ટલી આપણે વિચારી આપણે લાસ્ટ લાસ્ટ વાત કરેલી ડેસ્ટિનેશન છે નહીં આપણે મોલ શરૂઆત કરીએ છીએ તો ગુણાકાર આવશે શું શું આવશે વજન તો ગુણાકાર કોની વડે અણુ ભાર વડે એટલે જો વજન બરાબર આ મોલ 10 અણુ ભાર કેટલો છે 28 એટલે 81 ગ્રામ ને 280 ગ્રામ હવે આ જ પ્રશ્ન આપણે કેવી રીતે બીજી રીતે સોલ્વ કરી રહ્યા કારણ કે જેવી મેન્સ કે નીટ કે જેવી એડવાન્સ લેવલમાં આ પ્રકારનો પ્રશ્ન તો કેવી રીતે સોલ્વ કરો ફટાફટ કે એની માટે આટલી બધી ગણતરી કરવાની જરૂર છે બરાબર જો તમને સમજાવવા ફરી દેખી કે 340 ગ્રામ
એમોનિયા ઉત્પન્ન કરવા માટે કેટલા ગ્રામ N2 ની જરૂર પડે? એમ પ્રક્રિયા તમને આપેલી હતી, N2 વત્તા 3X2 2NH3. બરાબર. તો જો શોર્ટમાં કહેતો હતો તો હું સોલ્યુશન કરું છું. તો પહેલા છે ને જે તમે બેલેન્સ કરતા એમ નહીં લખી નાખવાની આવી જાય. N2 થોડા શું શું થોડા બતાવ પડતા H2 એમાંથી શું બનાવે છે 2NH3 ભાગ્યા રાખવાના. આની નીચે આનો ભાગ આવો જોઈએ, આની નીચે આનો ભાગ, એટલે મેં છૂટ જ કરો. પછી શું કરવાનું? જે માહિતી આપી ને મૂળ ગણતરી કરી નાખવાના. કોની માહિતી આપેલી છે? પહેલા મૂળ ગણતરી કરી નાખવાના. કેટલા મૂળ? મૂળ અહીંયા ગણતરી કરી નાખે. શું આપેલું છે? વજન. તો વજન પરથી મૂળ એટલે વજનના છેદમાં અણુભાર. અણુભાર કેટલો છે? 17. એટલે કેટલા મૂળ છે? 20 મૂળ. કમ્પ્લીટ. આ સ્ટેપ છે ઓલા, ખાલી એનો શોર્ટમાં કરું છું. પછી શું કરવાનું? એકના મૂળ મળે એટલે પછી બધાના મૂળ મળી જાય. જો કે એક મૂળ બતાવવાના, દાખલા તરીકે મારે એકના મૂળ શોધવા છે કે કેટલા મૂળ એમ ગુલાબ કર્યા છે. બરાબર છે. મારી વાત આપણે કોના મૂળ શોધવા છે? આપણે N2 ના. આપેલા તો નથી, પણ કોના પરથી શોધી શકાય કે જેના મૂળ આપેલા હતા? કોના મૂળ આપણને મળે? એમોનિયા ના. તો જેની પર તેનો મતલબ કે N2 ના મૂળ આપણે એમોનિયા ના મૂળ પરથી ગણવા છે. કેટ કરવા દેવા જ રહો. જેના મૂળ ગણતરી કરવાની ની યોગ વિધિ અંશમાં લખવાની. એક જેની પરથી કરવાની, કોના મૂળ પરથી ગણતરી કરવાની છે? એમોનિયા ના. એની યોગ વિધિ છે માં લખવાની. એટલે હું થઈ ગયું 2 ગુણ્યા કરવાનો મૂળ. કેટલા મૂળ આવ્યા? 20. એટલા કેટલા મૂળ થયા? 10 મૂળ. હવે તમને કહું કે હાઇડ્રોજન ના મૂળ ગણતરી કરો, કેટલા હાઇડ્રોજન ઉપયોગ થતો હશે? તો કોના મૂળ ગણતરી કરવા છે? H2 ના. તો જેના મૂળ ગણતરી કરવાના છે એની યોગ વિધિ એટલે 3 ઇયન્સ માં. કોની પર કરવાના છે? તે એમોનિયા પર. તો એના મૂળ કેટલા છે? 2. યોગ વિધિ 2 એમાં લખવાનું છેદમાં. ને મૂળ કેટલા આવ્યા? 20. કેટલા થયા? 3 2 જો 60 ના છેદમાં 2 એટલે 30 મૂળ. એટલે જો તમને મૂળ ખબર પડી જાય કે નાઇટ્રોજન ના 10 મોલ, હાઇડ્રોજન ના 30 મોલ, જ્યારે એમોનિયા કેટલા મોલ? 20 મોલ. એકવાર જો મોલમાં બદલાઈ ગયું પછી બીજો સ્ટેપ મોલ ને તમે ગમે એમ બદલી શકો. પૂછેલું શું છે? તો ભાઈ નાઇટ્રોજન નું વજન. તો નાઇટ્રોજન કેટલા મોલ મળે? 10. તેને વજન માં બદલવું સિમ્પલ છે. કે વજન બરાબર 10 મોલ ગુણ્યા અણુભાર. નાઇટ્રોજન નો બદલ કેટલો? 17. સોરી 28. એટલે 28 ગુણ્યા એટલે કેટલા થાય? 220 ગ્રામ. 280 ગ્રામ. કમ્પ્લીટ. એક જ લાઈનમાં કરું, એક લાઈનમાં જવાબ આવી જાય આપણે આ પ્રશ્ન. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એટલે જે એડવાન્સ લેવલનો પ્રશ્ન હોય કે જે મેન્સ લેવલનો પ્રશ્ન હોય, એક જ લાઈનમાં આપણો પ્રશ્ન જવાબ આવી જાય. દાખલા તરીકે પૂછે કે હાઇડ્રોજનનું કદ ગણો. તો આ હાઇડ્રોજનનું મોલ કદ ગણવાનું છે 22.4. બરાબર છે. એટલે મોલ પ્રતિ કદ એકવાર મોલ આપણને મળેલું. જો આ એક વસ્તુ સમજો તમને, જો આ યોગ વિધિની ખાસ ઉપયોગ છે, યોગ વિધિની બહુ સરસ વાત છે કે તમને ગમે એટલા પ્રક્રિયા કે ઉપજ આપેલી હોય, પરંતુ ખાલી એક કોઈ પણ એક ઘટકની તમારી પાસે માહિતી હોય ને મોલ એના, તો એની પરથી તમે બાકી બધાના મોલ ગણતરી કરી શકો. ભલે 50 પ્રક્રિયા કે 50 ની પછી કેટલા ઘટક થયા? 100. એ 100 માંથી ખાલી એકના મોલ ખબર પડી જાય ને કે ભાઈ આના મોલ 5 છે કે આના મોલ 7 છે, એની માહિતી તો તમને આપેલી જશે. તો એની માહિતી પરથી મોલ એના મોલ મળી ગયા, તો એના મોલ પરથી તમે બાકીના 99 મોલ ગણતરી કરી શકો. કઈ પેટર્ન? સિમ્પલ. જેના પણ મોલ ગણતરી કરો ને એની યોગમિતિ એટલે મતલબ એના 100 ગુણક અંશમાં લખવાનો. બરાબર ને? જેની પરથી કરો કે જે ઘટકની તમને માહિતી આપેલી છે એના મોલ ક્યાં લખો? છેદમાં ગુણ્યા જે મોલ આવ્યા હોય ને મોલ વડે ગુણાકાર કરો, એટલે તમને બધાની યોગમિતિ મળી જાય. કઈ રીતે? દાખલા તરીકે રેન્ડમ પ્રક્રિયા આપું. 3N+4B+C+2B=7+8+3G+5H. આ જો મોટી પ્રક્રિયા છે, ઘણા બધા પ્રક્રિયકો છે ને ઘણા બધા નિપજો છે. એટલે મને એટલી ખબર પડી ગઈ કે ઈ છે ઈ 2 મોલ છે. ઈ છે કેટલા મોલ છે? 2 મોલ. કમ્પ્લીટ. આના મોલ મળી જાય ને આની પરથી આપણે બધાના મોલ ગણતરી કરી શકીએ. કઈ રીતે? પહેલા આપણે ઓરિજિનલ મોલ ગણતરી કરીએ. કેવી રીતે કરવાના? જેના મૂળ ગણતરી કરવાના છે એનો સહગુણક એટલે 3 અંશમાં લખવાનું. કોની પરથી કરવાના છે? તો ઈ પરથી. કેમ કે ઈ સિવાય બીજા કોઈ પરથી આપણે ગણતરી કરી શકીએ. એ ઈ ના મૂળ જ આપેલા છે તમને પ્રશ્નમાં. તો ઈ નો સહગુણક કેટલો છે? 7. છેદમાં લખો
7 ગુણ્યા મોલ મોલ કેટલા છે 2 એટલે કેટલો જવાબ આવ્યો 3 ગુણ્યા 2 એટલે 6 ના 7 મોલ આ કોના મોલ દિયા 2 ના હવે કોના મોલ ગણતરી કરું હું b ના b ના મોલ ગણતરી કરવાના છે તો જેના મોલ ગણતરી કરે એટલે b ના મોલ એને જે જે સહગુણક છે અંશમાં એટલે 4 કોના પરથી કરવાના છે e ના મોલ પરથી તો e પરથી તો e નો સહગુણક એટલે 7 તો 7 ને ક્યાં લખો છેદમાં ગુણ્યા મોલ પર કેટલો લખો 2 સોરી ગુણ્યા મોલ કેટલા લખો 2 એટલે 4 ગુણ્યા 2 એટલે 8 એટલે આ કેટલા થઈ ગયા 8 ના છેદમાં 7 તો બધા ના મોલ મળે પછી c ની વાત તો c ના મોલ ગણતરી કરવા છે તો c ના સહગુણક કેટલો છે 1 કોના પરથી કરીએ છે e પરથી તો e નો સહગુણક કેટલો છે 7 ગુણ્યા મોલ કેટલા છે 2 તો 2 ગુણ્યા 2 એટલે 2 ના છેદમાં 7 કરવડે મિત્રો ઈઝી છે ડાયરેક્ટ d ની ગણતરી કરવી છે બરાબર આ રીતે તો d ના સહગુણક કેટલો છે 2 કોની પરથી કરીએ છે e પરથી તો e નો સહગુણક કેટલો છે 7 ગુણ્યા મોલ કેટલા છે 2 2 ગુણ્યા 2 એટલે 4 ના છેદમાં 7 કમ્પ્યુટર જો બધા a ના મોલ ખબર પડી કે b ના મોલ પડી કે c ના મોલ પડી કે d ના મોલ ઈના ખબર છે બે મોલ હવે f ની ગણતરી કરીએ ચાલો f ના સહગુણક કેટલો છે 1 બરાબર ને કોના પરથી ગણતરી કરીએ છે e પરથી e નો સહગુણક કેટલો છે 7 અહીંયા મોલ કેટલા છે 2 એટલે કેટલા થઈ ગયા 2 ના છેદમાં 7 g ની ગણતરી કરવી છે તો જે ની ગણતરી કરવાની છે એને સહગુણક ક્યાં લેવાનો અંશમાં કેટલા છે 3 જેની પરથી ગણતરી કરવાનો છે એટલે e પરથી ગણતરી કરવાની છે એનો સહગુણક ક્યાં લેવાનો છેદમાં એટલે 7 ગુણ્યા કરવાના મોલ એકલા જ મોલ મળ્યા આપણે કેટલા 7 2 એટલે 3 ગુણ્યા 2 એટલે 6 ના છેદમાં 7 અને જો h ના મોલ ગણતરી કરવા છે તો h નો સહગુણક ક્યાં મૂકવાનો અંશમાં કોની પરથી કરીએ છીએ e પરથી તો e નો સહગુણક ક્યાં લખવાનો છેદમાં ગુણ્યા મોલ e ના મોલ કેટલા છે 2 એટલે 10 ના છેદમાં 7 મોલ જો મિત્રો છે સરળ એક લાઈનમાં મને જો એક જ લાઈનમાં મને બધા મોલ મળે હવે આમાંથી કોઈ પણ વસ્તુ ગણતરી કરી શકો હવે આ પ્રશ્નમાં પૂછું કે h નું કદ શોધો મોલ તો ખબર જ છે ગુણ્યા 22.4 મોલ આપણે ઇનિશિયલ ક્વાન્ટમ થઈ ગયો ને હવે આપણે એમાંથી પરિવર્તન કરવાનું છે તો ગુણાકાર જ કરવો પડે હવે તમને પૂછે કે d માં અણુની સંખ્યા પૂછવાની છે તો મોલ આપેલા છે ગુણ્યા એવો ગ્રેડ વાંક કે અણુની સંખ્યા હવે તમને પૂછે કે a નું વજન ગણતરી કરવાની છે તો મોલ આપેલા જ છે વજન માટે ગુણ્યા અણુ પર તમને પૂછે c નું કદ શોધો ગુણ્યા 22.4 મોલ આપેલા મોલ મળી ગયા ગુણ્યા 22.4 તમને એમ પૂછે કે f નું વજન શોધો તો f ના મોલ બરાબર છે ગુણ્યા એનો અણુ પર સિમ્પલ એટલે આ પ્રકારના પ્રશ્નો ગમે એટલા મોટા હોય સરળ કરી તમે એક સ્ટેપમાં શું કરી શકો છો કરી શકો છો ઓકે મિત્રો ચાલો આજે એક પ્રશ્ન તમને કહું એક પ્રશ્ન જે રીતે માટે કરી બાકી સ્વાધ્યાય જ્યારે આપણે કોર્સ કરીશું સ્વાધ્યાયમાં મોટા પ્રશ્નો આપેલા હશે એની આપણે વાત કરીશું હું ડીપીપી આપીશ એમાં હું જઈ નીટના પણ ક્વેશ્ચનો હશે પ્રીવિયસ ઇયર્સના એમાં પણ આ પ્રકારના જે પ્રશ્નો છે એ મેં ઇન્ક્લુડ કરેલા છે ઉપયોગમાં આવતા ઓટો વાયુના અણુની સંખ્યા ગણો ઓકે મિત્રો તો ધ્યાનથી જો પ્રશ્ન બહુ સરસ પ્રશ્ન બે પ્રશ્ન છે એક પ્રશ્નમાં કે તમને મિથેનની દર પ્રક્રિયા તમને આપેલી છે આ રીતે મિથેનની દહન પ્રક્રિયા CH4 વત્તા બેલેન્સ હોય O2
CO2 વત્તા વિચારો ત્રણ જ માહિતી છે મિથેન નું દહન મિથેન નું વજન આપેલું છે CO2 નું કદ શોધવાનું છે અને O2 નું શોધવાનું છે અણુની સંખ્યા તો જો એક જ લાઈન માં આપણે પ્રશ્ન લખાય છે સરળ રીતે સોલ્યુશન તો જો પહેલા પહેલા આપણે કયું રાસાયણિક પ્રક્રિયા લખ્યા તો છૂટી છૂટી લખી મિથેન પ્લસ O2 પ્લસ CO2 પ્લસ 2H2 ઓકે કમ્પ્લીટ તો પછી હું તમને કીધેલું કે પહેલા પહેલા આની પછી નીચે મોલ લખવાનું ગણતરી કરવા પડે તમે જોઈ શકો છો આ મિથેન ની વિશે વજન આપેલું છે વજન વજન કેટલું છે 64 ગ્રામ અને મિથેન નો નંબર કેટલો છે 16 એટલે કેટલા મોલ બન્યા 16 ગુણ્યા 16 ચોક એટલે 4 કેટલા મોલ છે 4 એનો મતલબ અહીંયા જો મોલ ની લાઈન કરો તો મિથેન ના કેટલા મોલ આવે 4 કમ્પ્લીટ હવે આની પર તમે ચાહો તો બધાના મોલ ગણતરી કરી શકો એક ના તો ખબર પડી ગઈ ટ્રેન થઈ ગઈ ને એક ખબર પડે એટલે એની પરથી બધી ચેન તૈયાર કરે બધી ચેન સોલ્વ થવા પડે પરંતુ આપણે બધી કરવા જઈએ જેની માહિતી જોઈએ છે એના આપણે મૂળ ગણતરી કરીએ બરાબર તો O2 ના અણુની સંખ્યા પૂછેલી છે તો O2 ના મૂળ જોઈશે આપણે અને બીજા કોના મૂળ જોઈશે CO2 ના એટલે CO2 વાયુ શું પૂછેલું છે કદ તો પહેલા O2 ના મૂળ ગણતરી કરીએ તો મૂળ કેવી રીતે ગણતરી કરવાના O2 ના જેના ગણતરી કરવાના છે મૂળ એની યોગ વિધિ એટલે એના સહગુણક કયા પણ અંશ માં અંશમાં આવશે 2 કોની પ્રતિ ગણતરી કરવાની તો ભાઈ એક જ હીરો છે આપણો મિથેન હીરો જ કહેવાય ને એની પ્રતિ આપણે બધું કામ કરવું એક જ હીરો હીરા પ્રતિ જ કરવી પડે તો મિથેન નો યોગ વિધિ કેટલી છે સહગુણક 1 તો એના સહગુણક છેદ માં ગુણ્યા મોલ હીરો ના મોલ કેટલા આવ્યા 4 અને 2 ગુણ્યા 4 એટલે કેટલા મોલ થઈ ગયા આના 8 મોલ ચાલો બીજા કોના મોલ ની જરૂર છે તો CO2 ના તો CO2 ના મોલ શોધવાના છે તો CO2 નો સહગુણક અંશ માં છેદ માં કોનો આપણા હીરો નો હીરો કોણ છે મિથેન એની યોગ વિધિ કેટલી છે 1 એનો સહગુણક ક્યાં છેદમાં ગુણ્યા કોના મૂળ આપણે જે મિથેન ના જેમાં કેટલા મૂળ આવ્યા 4 મૂળ તો કેટલા થઈ ગયા 4 મૂળ મળી કે પાણી આપણે મૂળ શોધી નાખી દો પાણીના મૂળ શોધો તો પાણીનો સહગુણક અંશમાં છેદમાં કોણ છે એરો આપણો મિથેન તો મિથેન નો સહગુણક કેટલો છે 1 એનો છેદમાં ગુણ્યા મૂળ કેટલા છે 4 તો કેટલા મૂળ થઈ ગયા 8 મળી કે એક લાઈન માં લાઈન આના 4 મૂળ આના 8 મૂળ આના 4 મૂળ આવ્યા અને જો કેટલા 8 મૂળ હવે બોલો શું ગણતરી કરવાની છે મોલ પરથી તો વધુ ગણતરી થાય મોલ પરથી ખબર સર્કલ યાદ છે મોલ પરથી વજન પણ ગણતરી થાય મોલ પરથી કદ પણ ગણતરી થાય અને મોલ પરથી અણુની સંખ્યા પણ ગણતરી થાય તો આપણે પૂછેલું છે CO2 નું કદ STP છે હા ધ્યાન રાખજો બાયો CO2 કેટલા મોલ છે 4 કદ માં ગણતરી કરીએ તો હું અહીંયા 22.4 મેં કદ કેટલું થયું 4 ગુણ્યા 22.4 કમ્પ્લીટ 4 ગુણ્યા 4 એટલે તમે 16 8 9 8 એટલે 89.6 લિટર કમ્પ્લીટ બીજો ગણતરી કરવાની કીધેલી છે અણુની સંખ્યા તો મોલ પરથી અણુની સંખ્યા એટલે ગુણ્યા એવોગ્રેડો આ તો આ કેટલા મોલ કોના કોના શોધવાનો છે અણુ ઓક્સિજન ના ઓક્સિજન કેટલા મોલ આવ્યા 8 બરાબર 8 મોલ આવ્યા છે તો મોલ ગુણ્યા અણુની સંખ્યા એટલે 6 ગુણ્યા 10 ની 23 એટલે 8 6 48 48 ગુણ્યા 10 ની 23 થાય આવી ગયા આન્સર કમ્પ્લીટ એક જ લાઈન માં કોમ્પિટિટિવ લેવલ માટે પ્રશ્ન આ પ્રકારના ઈઝીલી તમે સોલ્વ કરી શકો બાકી તમે ચાહો તો આપણે ત્રણ સ્ટેપ મેં તમને કરાવી એવી રીતે કરી શકો પહેલા સ્ટેપમાં તમે સૂત્ર મૂકો વજન વાળો અને પહેલા મિથેનના મૂળ કાઢો પછી મિથેનના મૂળ મળે બીજા સ્ટેપમાં આની પરથી બીજાના મૂળ શોધો એટલે પહેલા મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ ને કરો કમ્પેર કરો કે આ વન આનું વન તો 4 આનું કેટલા તો 4 આનું કેટલા મળ્યા 4 પછી મૂળ મળે તો આજે આગળ મૂળ પર આ શોર્ટલી તમારી વેબસાઇટ લાઈનમાં પડી આ પ્રકારના કોઈ પણ પ્રશ્ન બે લાઈન કરતા વધારે હોતા નથી
પહેલી લાઈન કોની તો પ્રશ્ન ને એટલે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત હોવી જોઈએ બીજી લાઈન કોની તો મોલ ની એક ના મોલ ગણતરી કરી લેવાનું કોની પ્રતિગતિ કરવાના માહિતી પરથી તમને પ્રશ્નમાં માહિતી આપેલી છે કોઈ પણ એના મોલ મળે એટલે એની પરથી લાઈનમાં પછી બીજા બધાના મોલ મળી જાય કે રીતે મોલ ગણતરી કરવાના જેના પર મોલ ગણતરી કરવાના એમને યોગ એનો જે સહગુણક છે ક્યાં મૂકવાનો અંશમાં છેદમાં કોનો સહગુણક મૂકવાનો આપણા હીરો હીરો કોણ આપણો હા પ્રશ્નની અંદર જેની માહિતી આપેલી છે એના એનો સહગુણક ક્યાં મૂકવાનો છેદમાં ગુણ્યા એના ઉપર નાખવાના એટલે તમને બધાના મોલ મળી જાય બરાબર છે ને બસ મોલ મળી ગયા પછી જેમાં પણ કન્વર્ટ કરો જો ત્રણ જ વસ્તુ પૂછાય કાં તો તમને કદ પૂછશે કાં તો વજન પૂછશે કાં તો અણુની સંખ્યા પૂછશે બસ ચોથું કઈ ન પૂછે ઓકે મિત્રો તો આ રીતે ઇઝીલી તમે કરી શકો છો એને સોલ્વ કરી શકો છો ઓકે મિત્રો તો આ જે હતો ટોપિક ઓકે આ ટોપિક ની અંદર આપણે તત્વ યોગવિધિ વિશે વાત કરી આના જે ઉપયોગી પ્રશ્નો હતા એ પ્રશ્નો કદાચ આ પ્રકારના રાસાયણિક પ્રક્રિયા પરથી પ્રશ્નો અને આવા ઘણા તત્વો ની તમારે પ્રેક્ટિસ કરવી પડશે ડીપીપી માં હું તમને આપીશ સ્વાધ્યાય જ્યારે આપણે સોલ્વ કરશું ત્યારે સ્વાધ્યાયમાં અમુક પ્રશ્નો છે એની ઉપર આપણે ચર્ચા કરીશું ઓકે હજી આનો એક થોડોક એડવાન્સ પોઈન્ટ બાકી છે તે છે સીમિત પ્રક્રિયા કે ઘણી વાર શું થાય કે આમાં તમને એકની જ માહિતી આપી એક જ પ્રક્રિયાની માહિતી આપી ને મિથેન 64 ગ્રામ મિથેન છે ઘણા એવું થાય કે બે આપી દે બે હીરો પણ હોય કે જેની માહિતી પ્રશ્નમાં આપેલી હોય તો આમાં તો ખાલી એકની જ માહિતી આપેલી છે મિથેન તો એક જ હીરો છે ને બે ની માહિતી એક હીરો પ્રતિ બધાની માહિતી આપણે મળી ઘણી વાર થાય કે બે હીરો આપે એટલે બે વસ્તુની માહિતી બે પ્રત્યેકની માહિતી આપે આટલું છે ને આટલું છે પછી આપે તો ત્યારે તમારે સીમિત પ્રક્રિયા વાળો કોન્સેપ્ટ શું કરવો પડે યુઝ કરવો પડે તો આની પછીના જે નેક્સ્ટ ક્લાસમાં હું સીમિત પ્રક્રિયા વાળો કોન્સેપ્ટ ભણાવીશ અને આ જ પ્રકારના દાખલા સીમિત પ્રક્રિયા વાળા જે દાખલા હશે એની હું ચર્ચા કરીશ બરાબર કન્ફ્યુઝન ન થાય એટલે હું તમને કહીશ કે ક્યારે સીમિત પ્રક્રિયા વાળો કોન્સેપ્ટ વાપરવો ક્યારે સીમિત પ્રક્રિયા વાળો કોન્સેપ્ટ ના વાપરવો બરાબર છે મિત્રો અને પછી ઘણું ઓછું ચેપ્ટર બાકી છે બધા ચેપ્ટર બાકી નથી હવે તો મેઇન જે કોન્સેપ્ટ છે એ આ ચેપ્ટરમાં આ બહુ મહત્વનું છે બરાબર મોટા મોટા દાખલા તમને ખોટા આ જાણે કરતા મોટા દાખલા જ નથી આ તો ટૂંકા એટલે છે કે આપણે શોર્ટમાં ગયેલા તમે એક દાખલો મુજબ તમને કરાવેલો છે સંપૂર્ણ રીતે બુક ટેક્સ્ટબુક મેથડથી બરાબર એ ટેક્સ્ટબુક મેથડ તમારે એક્ઝામિનેશનમાં ફોલો કરવી પડે રિટર્ન એક્ઝામમાં દાખલા તરીકે આ પ્રકારના પ્રશ્નો ચાર કે પાંચ માર્ક્સના પૂછાય ત્રણ માર્ક્સના પૂછાય બરાબર ત્રણ માર્ક્સ આપો તો ત્રણ માર્ક્સમાં બે લાઈન એટલે શોર્ટમાં તમે ને તમારે ડિસ્ક્રિપ્શનલી ટેક્સ્ટબુક મેથડથી શું કરવું પડે આને સોલ્વ કરવો પડે જે આપણે સૌથી પહેલો પ્રશ્ન કરેલો એ પ્રમાણે ઓકે મિત્રો તો આજ માટે એટલું જ જય હિન્દ